हेलो फ्रेंड्स, वेलकम टू प्रेमवती फूड्स। आज आपणे इंस्टंट चटपटी रेसिपी જોઈશું જેમાં માત્ર 2 ચમચી તેલથી જ રેડી થઈ જાય છે અને રેડી થતા પણ માત્ર 15 મિનિટ જ લાગશે। આ જે રેસિપી છે ઇન્સ્ટન્ટ હાંડવો જેમાં આપણે આથો કરવાની પણ જરૂર રહેતી નથી। અને હા, અમારી આ ચેનલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ વચ્ચે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં। तो चलो इंस्टंट हांडवो केवी रीते बने ते सीखी लईए। त्रण भागना चोखा अने एक भागनी चणानी दाळ लईने आ आपणे लोट तैयार करेल छे। आ ढोकळा बनावा माटे पण आ ज लोट यूज थाय छे। 2 कप जेटलो अही मैं आ लोट लीधेलो छे हांडवो बनावा माटे, जेमांथी इंस्टंट हांडवो तैयार थई जशे। 200 ग्राम दूधी छीणी अने लई लीधेली छे। 1 कप दही लीधेल छे अने 1/4 कप आदू मरचानी पेस्ट लीधेली छे। जो तमने वधारे स्पाइसी पसंद न होय तो तमे पेस्ट ओछी लई शको छो। एक बाउल में हांडवानो लोट लई तेमा 1 कप दही एड करी देशू, छीणेली दूधी एड करी देशू, आदू मरचानी पेस्ट पण एड करी लेशू। हवे तेमा आपणे 1/4 टीस्पून जेटली हळदर, 1 टीस्पून जेटलू मीठू એડ કરી અને મિક્સ કરી લેશું। બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પ્રોપરલી મિક્સ કરી લેવાના છે અને હવે આપણે તેમાં પાણી એડ કરી લેશું। દૂધીની અંદર ઓલરેડી પાણી હોય જ છે એટલે આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। બેટરની કન્સિસ્ટન્સી આપણે આ પ્રકારની રાખવાની છે, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તેવું બેટર રેડી કરવાનું છે। હવે બેટરને એક બાઉલમાં લઈ લેશું। એક હાંડવો બને તેટલું બેટર લઈ લીધું છે, તેમાં 1/4 ટીસ્પૂન કરતાં ઓછા સાજીના ફૂલ આમાં એડ કરવાના છે। સાજીના ફૂલ એડ થઈ ગયા બાદ આપણે તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું જેથી તેમાં લમ્સ ન રહે અને પરફેક્ટ એડ થઈ જાય। એક પેનમાં વઘાર માટે 2 ટેબલસ્પૂન ઓઇલ લઈ લેશું। તેલ ગરમ થયા બાદ તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી તલ, 5-7 મીઠા લીમડાના પાન એડ કરીશું। પછી તેમાં આપણે હાંડવાનું બેટર એડ કરી દેશું। આવી રીતે પ્રોપરલી આપણે તેને સેટ કરી લેશું। હવે હાંડવાની ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરી લેશું, જે મસાલાનો વિડીયો મેં પહેલાં મૂકેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તેની ઉપર ફરીથી થોડા તલ સ્પ્રિંકલ કરી લેશું, જે બિલકુલ ઓપ્શનલ છે પણ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું। 5 મિનિટમાં જ આ હાંડવો ચડીને રેડી થઈ જાય છે। આપણે ચેક કરી લઈએ, જો સ્ટીકમાં બિલકુલ હાંડવો ચડતો નથી એટલે આપણો બનીને રેડી છે। હવે આપણે હાંડવાને એક સાઈડ ફેરવી લઈશું અને બીજી સાઈડ નીચેની સાઈડ ચડવા દઈશું। જુઓ કેવી સરસ ડિઝાઇન થઈ છે હાંડવા ઉપર। 2 મિનિટ માટે આપણે નીચેની સાઈડ હાંડવાને ચડવા દેશું। આ આપણો હાંડવો બનીને રેડી છે। જુઓ ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ હાંડવો બનીને રેડી છે। કેવો સરસ લાગી રહ્યો છે, જમવાનું મન થઈ ગયું ને? તો શ્યોરથી ટ્રાય કરજો। હવે આપણે આ હાંડવાના પીસીસ કરી લઈએ। પીઝા કટરની મદદથી આવી રીતે એક સરખા પીસ કરી લેશું। જુઓ આ હાંડવામાં આપણે પાછળ જે તલ એડ કર્યા હતા અને મસાલો એડ કર્યો હતો તેનાથી ઘણો સરસ ટેસ્ટ આવે છે, તો તમે આ શ્યોરથી ટ્રાય કરજો। ઇન્સ્ટન્ટ હાંડવો આપણે સોસ સાથે, ચટણી સાથે અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીને જમી શકીએ છીએ। ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે આપણે નોનસ્ટિક પેન લીધેલું છે, તે ન હોય તો તમે કડાઈ પણ વાપરી શકો છો। હાંડવા માટે જે લોટ યુઝ કર્યો છે તેમાં 3 ભાગના ચોખા અને 1 ભાગની ચણાની દાળ છે, જે અમે ઘરે જ તૈયાર કર્યો છે।
માર્કેટમાં પણ લોટ ઇઝીલી અવેલેબલ છે, જે ઢોકળાનો કે હાંડવાના લોટ તરીકે તમને ઓળખાય છે. હાંડવો આપણે ઇન્સ્ટન્ટ તૈયાર કર્યો છે, જેમાં આથા વગર જ આ તૈયાર થઈ જાય છે. હાંડવાના બેટરમાં આપણે જે દહીં લીધેલું છે તે ખાટું દહીં લીધેલું છે. ખાટા દહીંથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આવી અવનવી રેસીપી માટે અમારી ચેનલને જોવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. બાય બાય.